नमस्कार दोस्तों, नो एंड लर्न यूट्यूब चैनल अंदर आप सौनु हार्दिक स्वागत है। आज अपने आ वीडियो अंदर धोरण 8 एकम कसोटी सप्टेम्बर मास विषय गुजराती एकम कसोटी नु सोल्यूशन अपने आ वीडियो अंदर करशुं। सौ प्रथम आप पहलो प्रश्न जोईए, व्यक्तिना जीवन में माता नु शुं महत्व होई शके? एनो जवाब छे, મને મારી માતા ખૂબ જ ગમે છે અને મારી માતાને પણ હું ખૂબ જ ગમું છું। મારી માતા જ્યારે મને મૂકીને થોડી વાર બહાર જાય છે ત્યારે તો મને એકલવાયું અનુભવાય છે। માં વિના સુનો સંસાર અને ગોળ વિના મોળો સંસાર દ્વારા હું કહેવા માગું છું કે માં હોય તો બાળકોનો સંસાર એટલે કે બાળકની દુનિયા એકલવાયી એટલે કે સુની હોય છે। જેવી રીતે ગોળ વગર સંસારમાં સ્વાદ નથી હોતો, માં ન હોય તે બાળક અભાગ્યું હોય છે। આ રીતે તમારે પ્રશ્નોનો જવાબ લખવાનો છે। બીજો પ્રશ્ન જોઈએ, ઝૂમો બિસ્તીના પ્રાણી પ્રેમનું તમારા શબ્દોમાં વર્ણન કરો। એનો જવાબ છે, ઝૂમો પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી ઉપર બેસીને પરણવા નીકળેલો। એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડેલો। આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝૂમો સાથે રહેતા। ઝૂમો લક્ષ્માધિપતિ હતો, ભિખારી બની ગયો, વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો જ સામાન સચવાઈ રહે। એકમાં વેણુ બંધા હતો, વચ્ચે બારણું હતું, તેમાંથી શેઠ અને નોકર આખો દિવસ એકબીજા સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતો। ઝૂમાએ 1 પૈસાના ગાજર, પહોંચો, ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદમ જેણે વેણુ પાછળથી ખાતો આવતો। પ્રશ્ન નંબર 2, નીચે આપેલી કાવ્ય પંક્તિ વાંચી પ્રશ્નોના જવાબ આપો। પહેલો પ્રશ્ન, કવિની જિંદગી અંગેની સમજ કેવી છે? તેનો જવાબ છે, કવિના મતે જિંદગી સાદગી અને સાત્વિકતાથી ભરેલું હોવું જોઈએ। કવિ કઈ વાતને ખોટ ગણતા નથી। તેમનો જવાબ છે, કવિ સિક્કા કે નોટ ન હોય તો એ વાતને ખોટ ગણતા નથી। ત્રીજો પ્રશ્ન, ઉપરવાળી બેંક એટલે કઈ બેંક? ઉપરવાળી બેંક એટલે ઈશ્વરની તિજોરી જે ધન સંપત્તિથી ભરપૂર હોય। પ્રશ્ન નંબર 4, સમાન પ્રાસ ધરાવતા શબ્દોની 2 જોડ શોધીને લખો। તેમનો જવાબ છે, રાખ અને આપ। પ્રશ્ન નંબર 3, ભાગ્યા મુજબ કરો। પહેલો જે પ્રશ્ન છે એમાં જુદો પડતો શબ્દ આપણે દૂર કરવાનો છે, તો આપણે સૌ પ્રથમ શબ્દો વાંચી લઈએ। ઘર, ઝૂંપડી, બંગલો, ઓફિસ અને ફ્લેટ। તો કે ઘર રહેવા માટે કમાવે, ઝૂંપડીમાં પણ રહેવા માટે, બંગલામાં પણ રહેવા માટે, ઓફિસની અંદર કાર્યાલય હોય એટલે ઓફિસ છે એ અલગ પડે છે। શ્રીમતોના ઘેર પૈસાની છોડ રેલાય છે જ્યારે ગરીબ ના કરે। અહીં 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી 1 ઓપ્શન આપણે છે એ જવાબમાં લખવાનું છે, તો કે ખાવા અન્ન નથી, એ એમનો જવાબ આવશે। પરમાત્મા દયાળુ છે, વિશેષણ ઓળખી તેની નીચે લીટી દોરી અને તેના આધારે નવું વાક્ય બનાવો। ચાલો આપણે બનાવીએ। પરમાત્મા દયાળુ છે, તો દયાળુ વિશેષણ છે અને હવે નવું વાક્ય બનાવી, ઈશ્વર દયાળુ છે। પરમાત્માની જગ્યાએ આપણે છે ઈશ્વર શબ્દનો ઉપયોગ કર્યો। એક પ્રત્યયથી બનતા 2 શબ્દો બનાવો, દાખલા તરીકે સંસ્કૃત તો કે સાંસ્કૃતિ। એ જ રીતે 2 નવા શબ્દો આપણે બનાવીએ, તો કે સંસાર તો કે સાંસારિક, વ્યવહાર તો કે વ્યવહારિક। આ રીતે બીજા તમને જો આવડતા હોય તો પણ તમે શબ્દ લખી શકો। નીચેના શબ્દોનો અર્થ લખો। ચાલો આપણે અર્થ લખીએ, ગાડી એટલે કે કાર, મોટર અને ગાંડી એટલે કે પાગલ। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વાક્યોનું કર્તરી, કર્મ, ભાવે અને પ્રેરક વાક્યોમાં વર્ગીકરણ કરો। રવિથી મોટેથી હસી પડાઈ તો કે ભાવે વાક્ય। આકાશે શોક ખાતર એક કૂતરો પાડ્યો, કર્તરી વાક્ય। દાંત વગર કાંઈ ખવાય, કર્મણી વાક્ય। કિરણથી ગાયને રોટલી ન ખાય, કર્મણી વાક્ય। પ્રવીણ ખોટો પડાવે છે, પ્રેરક વાક્ય। પ્રશ્ન નંબર 5, તમારા વિસ્તારમાં આવેલા જોવાલાયક સ્થળની મુલાકાત તમે લીધી હશે, તેને આધારે 8-10 લીટીમાં અહેવાલ તૈયાર કરો।
અહીં મારી રીતે બે ત્રણ વાક્ય તમને લખી અને બતાવું છું. આ સિવાય તમારી આજુબાજુમાં જે જોવાયેલા સ્થળો હોય એની તમે મુલાકાત લીધી હોય તો તેમનું વર્ણન તમારે અહીં તમારા શબ્દોમાં કરવાનું છે. દ્વારકામાં દ્વારકાધીશનું ભવ્ય મંદિર આવેલું છે. દર વર્ષે અહીંયા ધૂળેટી અને જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવે છે. દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. આ રીતે છે એ જોવાલાયક સ્થળની મુલાકાત તમે લીધી હોય એના વિશેના આટલા શબ્દો અહીં લખવાના.